મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 26 ઓક્ટોબર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર હાલારના અતિથિ થયા છે. ગઈકાલે તેમણે જામનગરમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે તેઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. તેમણે દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેમના સ્થાનિક અનુયાયીઓ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. ક્યાર નામનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પ્રભાવિત કરી શકે છે. અરબી સમુદ્રમાં 100 થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે, જેના ભાગરૂપે ઓખા અને બેટ દ્વારકાની વચ્ચેની ફેરી બોટ સર્વિસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 3 મહિનાથી ડેન્ગ્યુની બીમારીએ જામનગરને ભરડો લીધો છે. દિવાળીના તહેવારોમાં પણ રોગચાળો કાબૂમાં આવ્યો નથી. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 84 કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં 600 થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના એક સાથે ચૂંટણી લડ્યા હતા, જેથી તેઓ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યા છે. પરંતુ શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી રહી છે, જ્યારે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. શિવસેનાના દાવા મુજબ ચૂંટણી પહેલા જ 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, એટલે કે 2.5 વર્ષ ભાજપના મુખ્યમંત્રી અને 2.5 વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી રહેશે. શિવસેનાએ આ ફોર્મ્યુલા પર ભાજપ પાસે લેખિતમાં બાંહેધરી માંગી છે. લેખિત બાંહેધરી પછી જ તે ભાજપને સમર્થન આપશે. આવતીકાલે પ્રકાશ પર્વ દિવાળી છે. દિવાળી એ એક દિવસનો તહેવાર નથી, પરંતુ ઉત્સવોની શૃંખલા છે. નવું વર્ષ સૌના જીવનમાં નવો ધબકાર લઈ આવે તેવી કામના સાથે નોબત તરફથી વેરી વેરી હેપી ન્યૂ યર. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.